મિત્રો, હું રતિલાલ વર્મા, આપનો મિત્ર, આપનો સાથીદાર. આજે આપ જાણો છો, વર્લ્ડ થિયેટર ડે સમગ્ર દુનિયામાં ઉજવાઈ રહ્યો છે અને શરૂઆત 27 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. જે શરૂઆત થઈ 1961માં થિયેટર સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં થિયેટરને અલગ ઓળખ આપવા માટે આ દિવસને માન્યતા મળી. આજના દિવસે સમગ્ર વિશ્વમાં જે કલાકારો છે, જે પાત્રો ભજવે છે, તેઓનું માન સન્માન થાય છે, તેઓને યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં, તેમની કળાને બિરદાવવામાં પણ આવે છે. આજે આ થિયેટરનું સ્થાન, રંગમંચનું સ્થાન સિનેમાએ લઈ લીધું છે, પરંતુ એક વર્ગ હજુ પણ છે જે હજુ નાટકને ચાહે છે, નાટક જોવાની ઈચ્છા રાખે છે. અને એમાં જો મુખ્ય ખાસ નાટ્યકાર મિત્રોને જો યાદ કરીએ તો એમાં ભાઈ શ્રી અરવિંદ જોશી, મનોજ જોશી, પરેશ રાવલ, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ અને મહેશને આપણે ગણાવી શકીએ. અને આવા અનેક ઘટનાઓ પણ અમારા જીવનમાં પણ ઘટેલી છે. હું એમાંથી કેટલીક આપણી સામે વાત કરીશ. આપણું ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને ખાસ જણાવવાનું, આ રંગમંચ એટલે કે મનોરંજન, મનુષ્ય માત્ર અને પ્રાણી માત્રને પણ આનંદ ગમે છે, કલા કરે છે. આપણે જાણીએ છીએ કે મોર એની કલા કરે છે, ડલને જોઈને. પક્ષીઓ પણ પાણીમાં નાતા હોય ત્યારે અલગ અલગ જાતના એના કર્તવ્ય બતાવે છે. અને આનંદ તો મનુષ્યને જન્મની સાથે બાળક પણ આનંદ ઈચ્છે છે. ઘણો નાનો બાળક જન્મતાની સાથે જ હાસ્ય કરે છે, એના મોઢા પર મુસ્કાન દેખાય છે. તારા મુસ્કાન હાસ્ય ક્યાંથી મળે છે? આજના સમયમાં અને વર્ષોથી રંગમંચ દ્વારા મળતું આવ્યું છે. અને ગુજરાતમાં તો રંગમંચનો બહુ પુરાણો ઇતિહાસ છે, આપણે સૌ જાણીએ છીએ. જ્યારે આ સિનેમાઓ હતી નહીં ત્યારે ગામડે ગામડે ભવાઈ યોજવામાં આવતી હતી. ગામડે ગામડે નટભાઈઓ પોતે ભવાઈ કરતા, ભૂંગળો વગાડતા, ઢોલ નગારા વાગતા. સ્ત્રી પણ એ જમાનામાં સ્ત્રીને પડદામાં રહેવું પડતું હતું, પણ સ્ત્રી વગરનું નાટક તો હોય નહીં. સ્ત્રી પાત્ર વગરની કોઈ ભવાઈ ના હોય તો સ્ત્રી લાવી ક્યાંથી? તો પુરુષ સ્ત્રી બને અને સ્ત્રીનું પાત્ર ભજવે. એમાં જે ઉપનામ મળ્યું સુંદરી, એ પુરુષ હતા, પણ એટલું બધું સુંદર શરીર, એટલું બધું સુંદર મોં કે સાચી સ્ત્રીને પણ શરમાઈ દે એવું એમને રૂપ આપ્યું હતું. એટલે જયશંકર સુંદરી તરીકે તેઓ ઓળખાયા. ગામડે ગામડે આ જે નાટક થતા, ભવાઈ થતી, એનો એક મહત્વ હતો, એનો એક ઉપદેશ હતો. અને એના આનંદ સાથે, મનોરંજન સાથે તે ઉપદેશ આપતા. મને ખબર છે, હું નાનો હતો ત્યારે રામાયણમાં મેં પાત્ર જોયેલા, કોઈ રામ બને, કોઈ લક્ષ્મણ બને, કોઈ સીતા બને. અને હરણ પણ એક છોકરો બનતો અને મૃગનાની જેમ સ્ટેજ પર દોડે અને એનો શિકાર કરતો બતાવે. પાત્ર એક, એના રૂપ રંગ અનેક, એક જ વ્યક્તિ બબે ચાર ચાર પાત્રો ભજવે, માણસો લાવવા ક્યાંથી? અને એમ એમની જીવન જીવતા હતા. એટલું જ નહીં, બીજા જે સામાજિક નાટકો પણ ભજવવામાં આવતા હતા, આપણે જાણીએ છીએ
સામાજિક નાટકમાં ખાસ મરવાતા આંધળા માતા પિતાને શ્રવણ પોતે કાવડમાં લઈ લે, યાત્રાઓ કરવા માટે લઈ જાય, શ્રવણ બતાવવામાં આવે, કાવડ બનાવવામાં આવે, એમાં પૂતળા રૂપી માતા પિતાને બેસાડવામાં આવે અને શ્રવણનું ગીત બીજી બાજુ વાગે. અત્યારે જે હાર્મોનિયમ છે એવા હાર્મોનિયમ એ વખતે નહોતા. હું ચૂપેથી બાજુ આવ્યો છું, નીચેથી પગાર આવે, ખુરશી પર બેસે અને ઉપરથી એનું બાજુ વાગે. વાજિંત્રો પણ બહુ જૂના દેશી, ભૂંગળો, મોટા મોટા ઢોલ એ વાગે. મને એટલા માટે આ બધું યાદ છે કે લાલતરમાં મારે મને પણ રંગમંચ ઉપર જવાનો મોકો મળ્યો હતો. હું પાંચમો ભણતો હતો. અમદાવાદના ટાઉન હોલમાં નાટક અમારી સ્કૂલ તરફથી યોજવામાં આવ્યું અને એ વખતે મને એક શ્રેષ્ઠનું પાત્ર આપવામાં આવ્યું હતું. હું એક શ્રેષ્ઠ તરીકે નીકળું છું, રસ્તામાં મને ઠોકર વાગે છે, ત્યારે એક છોકરો ઠંડીમાં પડ્યો છે અને હું ધીરેથી બોલું છું, ભાઈ આ રસ્તામાં કોણ પડ્યું છે, કોણ છે ભાઈ તું કોણ છે? ત્યારે છોકરોની દર્દ ભરી કહાની કહે છે કે હું રાત છું, મારું કોઈ નથી, આ ઠંડા ઠંડી શિયાળાની ઠંડીમાં હું થઈ રહ્યો છું, હું એને લઈને મારે ત્યાં લઈ જઉં છું, એને ભણાવું છું, મોટો કરું છું. આ પાત્ર મને એ જમાનામાં મળ્યું હતું. બીજા એક નાટક હતું, બહુ સરસ હતું, હાસ્યનું નાટક હતું, બાર વાગ્યા. આ નાટકની અંદર એક મકાન માલિક એવા ભાડવા શોધે છે કે જે કુંવારા જે પરણેલા હોય એ કુંવારાને મકાન ભાડે આપવા જ માંગતા નહોતા. અનેક કુંવારા માણસો મકાન ભાડે રાખવા આવ્યા, મને આપે નહીં. ત્યારે બે મિત્રોએ નિર્ણય કર્યો કે હું તારી પત્ની બને, તું મારો પતિ બન, આપણે પતિ પત્ની બનીને જોડે જઈએ તો કદાચ મકાન આપણને ભાડે મળી જશે. તો એક પતિ બન્યો, એક પત્ની બની, બંને મિત્રો શેઠ પાસે ગયા. શેઠ, અમે મકાન ભાડે રાખવા માંગીએ છીએ. તો પૂછ્યા, કોણ છે તારી જોડે? કે મારી પત્ની છે. તારી પત્ની છે, લગ્ન કરેલા છે? કે હા. તો હું જરૂર તને અમારા રૂમ ભાડે આપીશ. તો એને તો એના કામ કરી દીધું. બીજો એક દેશ સેવક આવે છે અને દેશ સેવકને ઈચ્છા થાય છે કે મારે મકાન ભાડે આપો મને. ત્યારે શેઠે પેલો જ પ્રશ્ન પૂછે પાછો કે શું તમે લગ્ન કરેલા છે? ત્યારે દેશ સેવક, એટલા માટે દેશ સેવકનું પાત્ર હતું અને એ પાત્ર વખતે મને મળ્યું હતું, માથે ટોપી, બગલમાં થેલો અને હું ખોંચી વખતે, શું શેઠ લગ્ન આવી મોંઘવારીમાં આટલા જલ્દી લગ્ન? અરે વસ્તીનો વધારો કુદકેરે મુશ્કેલ વધી રહ્યો છે, વસ્તી રોકવાનો એક જ ઉપાય છે, બ્રહ્મચર્ય. અને હું બ્રહ્મચર્ય પાડું છું, લગ્ન નામે મારાથી વિચારી ન શકાય. એટલે શેઠ તો ખુશ થઈ જાય છે, ઓહો તમારા જેવા આવા ઉચ્ચ વિચારવાળા નવ યુવકને હું શોધું છું, ભલે તમે પરણેલા રહ્યા અને હું મારું મકાન તમને ભાડે આપીશ. અને એ વખતે મકાન ભાડે મળે છે. આવા અનેક નાટકો લોકપ્રિય, સમાજને માર્ગદર્શન આપવા વાળા, રાષ્ટ્રપ્રેમ વાળા, રાષ્ટ્રીયતા જગાવવા વાળા, સાધુ સંતોના માર્ગદર્શનને આગળ વધારવા વાળા, આવા જે નાટકો થતા હતા એ શેરીએ શેરીએ થતા હતા, ચાલીએ ચાલીએ થતા હતા, મોલ્લે મોલ્લે થતા હતા, ગામડે ગામડે થતા હતા. રાતના 8-9 વાગે જમીને બધા જોવા બેઠે, સવારના 4 વાગી જાય તો પણ કોઈ ઉઠવાનું નામ ન લે. એ પ્રેમ હતો, એ આનંદ હતો. અને જે આ કામ કરતા હતા એમને આજે આપણે નાયક ભાઈ તરીકે પણ ઓળખીએ છીએ. આપણા નાયક બંધુઓ મિત્રોએ આ કળાને જાળવી રાખી છે. મિત્રો, મારે વિદેશમાં પણ જવાનો મોકો મળ્યો અને હું રશિયા ગયો અમારી એક કમિટીમાં. તો રશિયાની અંદર સાંજ હતી, અમે ત્યાંના ગેસ્ટ હતા. એટલે મોસ્કોમાં અમને કહેવામાં આવ્યું કે યુ આર ઇન્ટરેસ્ટેડ ફોર ધ ડ્રામા? એટલે મેં કહ્યું યસ, વી આર ઇન્ટરેસ્ટેડ.
વી આર રેડી ટુ સી ધ ડ્રામા. તો અમને લઈ ગયા થિયેટરમાં. હું એનું થિયેટર જોઈને ચકિત થઈ ગયો, આશ્ચર્ય થઈ ગયો. પાંચ માળનો સ્ટેજ, પાંચ માળનો માળ, પાંચ માળ વીઆઈપી ઉપલા માળે બેસે, બીજા નીચે બેસે, નીચે બેસે સળંગ જ ઉપર સ્ટેજ અને સામું સ્ટેજ અને એક નાટક હતું. એ નાટકમાં કાવ્ય રૂપી નાટક હતું આખું. અને એમાં હું જોઈને આશ્ચર્ય થઈ ગયો. સ્ટેજની અગાડી નીચે ખાડો નાખવામાં હતો, એટલો બધો નીચો ભાગ કે ફક્ત એની જે વાજિંત્ર વગાડતા હતા એની મુંડી જ દેખાય, એનું મોઢું જ દેખાય. બાકી સ્ટેજ પર એક રાજકુમાર આવે છે અને આકાશમાંથી એક સુંદરી ઉતરે છે. રાજકુમારને સુંદરીનો પ્રેમ થાય છે અને પછી રાજકુમાર એ સુંદરીને પોતાની સાથે લઈ જાય છે. તો આ લોકપ્રિયતા બધે આપણે શેક્સપિયરને લખીએ છીએ. અંગ્રેજી લેખક શેક્સપિયર નાટકના બાદશાહ, નાટકોના રચયિતા, એમના પર અનેક નાટકો આપણને ભણવામાં પણ આવેલા છે. અને આ રીતે જે નાટ્ય દિવસ આજનો વિશ્વ રંગમંચ દિવસ, ધીરે ધીરે મારા દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારથી સિનેમા આવી ત્યારથી રંગમંચનું મહત્વ થોડું થોડું ઘટવા માંડ્યું છે. નાટક જોનારાઓની સંખ્યા ઘટવા માંડી છે. નાટકના કલાકારોને પણ આર્થિક મુશ્કેલીઓ બહુ સહન કરવી પડે છે. ઓછી ટિકિટ રાખે તો જોવા ન આવે, ઓછી ટિકિટમાં તેમને ન પાલવે. આજે સ્ટેજના ભાડા વધી ગયા, હોલના ભાડા વધી ગયા, બહુ ઓછા નાટકો થાય છે. પહેલાં તો મુંબઈથી નાટક કંપની આવતી હતી, અમદાવાદમાં આવતી હતી અને નાટકો બહુ સારા રજૂ થતા હતા, લોકો જોતા હતા. હવે જ નાટકો ધીરે ધીરે ટીવીનું માધ્યમ આવી ગયું અને ટીવી માધ્યમ દ્વારા હવે નાટકો આપણે સ્ક્રીન પર ટીવીમાં આપણે જોઈએ છીએ. અને એમાં ખાસ કરીને મારે એક શબ્દ યાદ કરવા આવે તો ગુજ્જુભાઈ, ગુજ્જુભાઈના નાટકો આજે પણ આપણને ટીવી પર જોઈએ છે, આપણા ફોનમાં જોઈએ છે. એટલે વિશેષ ન કહેતા મારે એટલું કહેવું છે, આ વિશ્વ રંગમંચ દિવસ એનું જતન કરીએ, એને સાચવી રાખીએ. આ કળા આજે જેની પાસે છે એનું સન્માન કરીએ, એને આવકારીએ, એને માન સન્માન આપીએ. નહીં તો જો રંગમંચ કળા ઓછી થઈ જશે તો પડદાની પાછળલા એટલે કે આજનું સિનેમા જગત એ તો ફૂલી ફાલ્યું અને ઓર આગળ વધી ગયું છે. ધન્યવાદ. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.